થવાથી શિક્ષકો આવી ગયા છે, પરંતુ સરકારના નિયમ મુજબ આ લોકોની મેડિકલ તપાસ કરવામાં નથી આવી. મારું નામ અબ્બાસ જાફરભી, ગામખારી, તાલુકો ભુજ. બન્ની પશ્ચિમ વિસ્તાર સામાજિક કાર્ય. વાત એ છે કે અત્યારે કોરોના મહામારી જેમાં ચાલી રહી છે એમાં અમારા વિસ્તારમાં જે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો છે તે તમામે તમામ અમદાવાદ, વડોદરા, સુરત અને વિવિધ ગુજરાતના જ્યાં મોટા પાયે કોરોનાની બીમારી ચાલી છે, અને મેં અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને વાત ફોન પર કરી હતી. અત્યારે શિક્ષકો ચાલે છે, સર્વે પણ ચાલુ છે, શાળાઓ ચાલુ કરવામાં નથી આવી. પરંતુ બન્ની અને પશ્ચિમની અંદર જે ઓછામાં ઓછી 300 શાળાઓ છે જેમાં 350 જેટલા શિક્ષકો છે, આમ તો શિક્ષકોની ઘટ પણ છે, પણ આ જગ્યાએ સર્વેમાં શિક્ષકોએ બધાએ કોરોનાનો ટેસ્ટિંગ કે આવું કંઈ કરાવ્યું નથી. શિક્ષણ સમિતિએ પણ એવું ઠરાવ પરિપત્રમાં લીધેલ છે કે તમામે તમામ મેડિકલ ચેકઅપ રિપોર્ટ કરાવવા. જ્યારે આજે ખારી ગામે હું બહારે નીકળ્યો ત્યારે અમારી જૂની ખારી પ્રાથમિક શાળાના શિક્ષક મને રૂબરૂ મળ્યા. મેં તેમને પૂછ્યું કે સાહેબ તમે કંઈ કોરોનાનો ટેસ્ટિંગ કે રિપોર્ટિંગ કે મેડિકલ કંઈ કરાયો? તો કે ના, એવું કરાયું નથી. તો મેં કીધું સાહેબ આ તો ગામમાં ભય ફેલાવશે અને ભૂલકા બાળકોની જિંદગી એમાં હશે. ત્યારે ખારી ગામની અંદર ઓછામાં ઓછા આસપાસની શાળાઓના 20 જેટલી શાળાઓના શિક્ષકો ખારી ગામ હેડક્વાર્ટર છે, ખાવડાની અંદર હેડક્વાર્ટર છે, ડિનારા હેડક્વાર્ટર છે, બેરંડિયારા હેડક્વાર્ટર છે, આ બધા શિક્ષકો બધા ત્યાંથી બહાર જે આવ્યા છે તેમને સરકારશ્રીના નિયમ અનુસરાય અને તેને ટેસ્ટિંગ કરવું, કોરોના ટેસ્ટ કરવું અને એનું રિપોર્ટ કરવું, એમનો મેડિકલ ચેકઅપ કરાવવું, પછી પ્રાથમિક શાળાઓમાં સર્વે કે રિપોર્ટ કરે, આવી મારી સ્થાનિક ગ્રામ પંચાયતને તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષોને મારી રજૂઆત છે. આ બાબતે તમામ જિલ્લાઓની મીડિયાઓને પણ હું આ બાબતે રિક્વેસ્ટ કરું છું કે આ અખબારી અહેવાલો પ્રસિદ્ધિત કરવા અને આપની મીડિયા દ્વારા પણ આ સમાચારો પ્રસિદ્ધિત કરવા, જિલ્લા વિકાસ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ધ્યાન લઈ બન્ની પશ્ચિમના 100 ગામડાઓ અને ઓછામાં ઓછી 80 ગ્રામ પંચાયતો આ કોરોના બીમારીથી મુક્ત છે, જેને ખાવડો તાલુકો તરીકે એક મહાલ તાલુકો છે, મહાલ પણ કહેવાય છે, તાલુકો પણ છે, પણ એમને વહીવટી મંજૂરી નથી આપવામાં આવી. તાલુકાની જનસમુદાય કોરોનાથી મુક્ત છે, તો એમાં ફરીથી જો આ શિક્ષકો 300 શિક્ષકો જો આ રીતે આવશે, એમાંથી ફાટી નીકળે, તો તેની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની રહેશે. આ માલધારી, અભણ અને આદિવાસી જેટલી પ્રજા છે, આ પ્રજાને આ બાબતે ખાસ કરીને કઈ રીતે ડિસિપ્લિનમાં રહેવું અને તે છતાંય 0-5 વર્ષના બાળકો કઈ રીતે રહે અને આ બધું જે સર્વે ચાલે છે, તો તેના માટે આજની મારી પાસે મિસ્ટર રાહુલનું નિવેદન પણ છે કે ના, અમે રિપોર્ટિંગ તો કંઈક મેડિકલ ચેકઅપ નથી કરાયો અને મેં આસપાસમાં પણ તપાસ કરી કે આવા રિપોર્ટો કરાવેલ નથી. શિક્ષકો જાય છે, આવે છે અને આ વિસ્તારને, કચ્છને મારી નાખે તે પહેલાં જિલ્લાના વહીવટી અધિકારીઓ બાબતે તાકીદેના પગલાં લે અને સ્થાનિક પોલીસ ખાતું પણ આ બાબતે થોડીક તપાસ રાખે કે ખરેખર આ લોકોએ જો આવે છે અને જાય છે તો આ વિસ્તારની હાલત શું થશે. તો આ મારી અપીલ છે અને તમામ ગ્રામ પંચાયતના સરપંચો પોતાની જવાબદારી નિભાવે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી પોતાની જવાબદારી નિભાવે અને હરેક સ્કૂલના શિક્ષકને પૂછે કે ભાઈ તમારો મેડિકલ રિપોર્ટ કરાવ્યો, જિલ્લામાં રજૂ કર્યો, તો તમે અમને એ રીતે જાણ કરો અને અમારા બાળકોને તમે આ ભય મુક્ત કરો અને કોરોનાથી મુક્ત કરો, નહીં તો અમારા બાળકોની સલામતી નથી, તેમના વાલીઓની સલામતી નથી, આ વિસ્તારની બન્ની અને પશ્ચિમના સલામતી નથી, જેમાં ઓછામાં ઓછી 60,000 જેટલી વસ્તી હશે, ઓછામાં ઓછા 60,000ની વસ્તી છે, 35,000 મતદાર જે ધરાવતો વિસ્તાર છે અને અબોલ અને માલદારી માણસો છે જેને આ બીમારીની પણ મોટા ભાગે ખબર નથી કે આ બીમારી કેટલી ભયંકર ખતરનાક છે. મારી આ વિસ્તારની પ્રજાને પણ અપીલ છે કે આપ ભાઈ આપનો માસ્ક મોઢા ઉપર લગાડીને ફરો અને આપ 4 જણા સાથે જાજો ન બેસો અને અંતર રાખીને બેસો અને અંતરથી આપણી સલામતી છે, આપણા પરિવારની છે, આપણા તાલુકાની છે, આપણા જિલ્લાની છે, આપણા રાજ્યની છે, આપણા દેશની સલામતી છે. આપ પણ ક્યાં જશો કોકને ભમી ન નાખો, હા, આપણે કોકને મારીએ તે પહેલા આપણે મરીએ અને આપણે કોકને મારી નાખીએ એ આપણો માનવ ધર્મ નથી કહેતો. આપણો ધર્મ એમ કહે છે કે આપ કોકને મદદરૂપ બનો. તો મારા ફરજ પ્રમાણે હું આપની પાસે મારું નિવેદન રજૂ કરું છું, આપ આગળ કાર્યવાહી માટે આગળ વધારો, મીડિયા થ્રુ વધારો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીઓ દ્વારા વધારો, તમામ ગામોને આ બાબતે મારા આ સંદેશનું સમાચાર પહોંચવા જોઈએ તેવી મારી આપની પાસે અપીલ છે.